ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ઈવીએમ તોડી પાડવાની ઘટનાને લઈને જાલોદના ગોડિયા પ્રાથમિક શાળાના બૂથમાં ફેર મતદાન યોજાઈ રહ્યું છે। जालोद तालुकाना गोड़िया प्राथमिक शाला में गई काले असामाजिक तत्वों द्वारा अचानक धसी आवी ईवीएम मशीन ने तोड़ी पाड़वामां आव्या हता, जेने लईने दाहोद चूंटनी अधिकारीए राज्य चूंटनी पंचने रजूआत करी हती। त्यारे राज्य चूंटनी पंचे दाहोद जिल्लाना जालोद तालुका ने वगेला जिल्ला पंचायत अने जाफरपुरा तालुका पंचायतना 1026 मतदारों वच्चे एक बूथ पर फेरमतदान करवानी जाहेरात करी हती, जेने लईने आजे सवारे 7 वाग्यांथी मतदारों फरीथी उत्साहपूर्वक जोड़ाया हता। ज्यारे गोड़िया बूथने पोलीस सावडीमां फेरवी नाख्यो हतो, जेमां जिल्ला कलेक्टर विजय खराड़ी, जिल्ला पोलीस वडा हितेश जॉयसर, जालोद प्रांत अधिकारी LCB पोलीस, SOG पोलीस, जालोद DYSP अने साथे BSF जवानोनी एक टुकड़ी अने मोटी संख्यामां पोलीसना जवानो तेमज महिला पोलिसनी हाजरीमां फेर मतदान हाथ धराई रह्यु छे। जो के जिल्ला कलेक्टर अने जिल्ला पोलिस वडा पोते बूथमां उभा रही चाली रहेला मतदान उपर नजर बनावी राखी हती। त्यारे गईकालनी ईवीएम तोड़ी नाखवानी घटनामां एक आरोपीने पोलिसे पकड़ी पाड्यो हतो। ते आरोपीने गईकाले स्थानिक लोकोए मार मार्यो होवाना कारणे हालमां आरोपी हॉस्पिटलमां सारवार अर्थे छे, जेथी पोलिसे तेने वधु पूछपरछ करी शकी नथी। त्यारे કોડિયા પ્રાથમિક શાળામાં આજે યોજાઈ રહેલા ફેર મતદાનમાં 33.59% જેટલું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે। નઈ મુંડા, ZSTV દાહોદ। આજે ગોડિયા ગામમાં જાલોદ તાલુકામાં જે ગઈકાલે ઈવીએમ તોડવાની ઘટના બની હતી, એ અનુસંધાને રીપોલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે। પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને ઈવીએમ તોડવાની ઘટના અંગે પોલીસે FIR દાખલ કરી દીધી છે। એમાંના એક આરોપીને જે હાલ પોલીસ કાર્યવાહી હેઠળ ગઈકાલે જે લોકોએ થોડું એને જે અહીંયા બૂથ પર માર મારેલા એના અનુસંધાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આગળની તપાસ ખૂબ જ ઝીણવટપૂર્વક અને ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને આજે રીપોલની ચૂંટણી પ્રક્રિયા જે છે એમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થાય એના માટે દાહોદ જિલ્લા પોલીસે તમામ પ્રકારના પગલાં લીધેલ છે। ગઈકાલે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ગોડિયા ગામે ઈવીએમ ડેમેજનો પ્રશ્ન આવ્યો હતો અને અહીંયા જે રિટર્નિંગ ઓફિસર જે છે એ અને ઈવીએમના જે એન્જિનિયર છે એને મોકલવામાં આવ્યા હતા અને એના આવ્યા પછી એવા ઓપિનિયન ઉપર આવ્યા કે અહીંયા રીપોલ કરવું જરૂરી છે, તેથી રાજ્ય ચૂંટણી પંચ જે છે એનું માર્ગદર્શન મેળવી અને આજે અહીંયા પુનઃ મતદાન યોજવામાં આવ્યું છે અને શાંતિથી પુનઃ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 200 જેટલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી, પૂરતો પોલીસ બંદોબસ્ત છે, અધિકારીઓ છે, એટલે આજે આખા દિવસમાં શાંતિપૂર્ણ મતદાન થાય એ રીતે જિલ્લા વહીવટીતંત્રએ પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। સર, આજ મતદાનના વિશે આપશો કશો? ગઈકાલે જે ઘટના બની હતી ગોડિયા ગામે જાલોદ તાલુકાના, એ આજે રીપોલ આપી અત્યારે મતદાન પ્રક્રિયા સવારથી અમે 7 વાગે મતદાન પ્રક્રિયા ચાલુ કરી અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે। લોકો આવી લાઇનમાં ઊભા રહી શાંતિપૂર્વક આજે મતદાન કરી રહ્યા છે। સર, અગાઉ પણ આ જે મતદાન મથક છે એના ઉપર આવી ઘટનાઓ બની છે, તો પણ હાલ આ રીતે જે ઘટના બીજી વાર બની કેટલી ચૂક થઈ શકાય? એ બીજી 2015માં આજે જે ઘટના બની હતી એના અનુસંધાને અમારે અતિસંવેદનશીલ મતદાન મથક તરીકે એને જાહેર કર્યું હતું, એ મુજબ પોલીસ બંદોબસ્ત અને વિડીયોગ્રાફરની પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી હતી ગઈકાલે।